આગળના ભાગમાં આપણે પાઠાઠ છત્રીના શબ્દાર્થ તળપદાર શબ્દો અને વિરોધી શબ્દો જોયા. હવે જોઈશું આપણે રૂઢિપ્રયોગ. તો વિરોધી શબ્દોની નીચે જ લખો રૂઢિપ્રયોગ. રૂઢિપ્રયોગ. તો પેલો લખું ફાંફા મારવા, વ્યર્થ પ્રયત્ન કરવા, વ્યર્થ પ્રયત્ન કરવા, કારગત નિવડવું, કારગત નિવડવું, તો સફળ થવું, કદર કરવી, કદર કરવી, મહત્વ સમજવું, ત્યાગ કરી દેવો, છોડી દેવું, કશું ન વળવું, કશું ન વળવું, કોઈ ફાયદો ન થવો. એના પછી લખજો શબ્દ સમૂહ માટે એક શબ્દ, શબ્દ સમૂહ માટે એક શબ્દ. ભીના ભાનવાળી રૂપાળી સ્ત્રી, તેમાં આવશે શ્યામા. ચોમાસાની ઋતુના ચાર મહિના, ચાતુર્માસ, ઢાંકવા તેમજ ઓઢવા માટે વપરાતું વસ્ત્ર, તેનો જવાબ આવશે ઓછાડ. બરાબર. અહીં આપણા આજે શબ્દ સમૂહ માટે એક શબ્દ પણ પૂરા થયા. હવે ક્યાંય હવે વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ ખાસ તમને કહી દઉં કે ક્યાંય આપણે અત્યારે ધારો કે આઠ પાઠ સુધીની વાત લઈએ, એકથી આઠ ચોથો પાઠ બાદ કરતા, બરાબર, ક્યાંય આપણે સમાનાર્થી શબ્દો લખ્યા નથી. સ્વાધ્યાયમાં હોય બધું જોડે જોડે બોલ્યા તો છીએ જ, એટલે કે મેં તમને કીધું છે કે જો આ એનો સમાનાર્થી થાય એક્ઝામમાં પૂછાય એટલે આવડવું જોઈએ. હવે જુઓ અહીંયા કે આ પાઠના અત્યારે આપણે બધું પૂરું થઈ ગયું, એટલે કે જે લખાણ વિભાગ હતો પ્રસ્તાવના આગળ એની થોડી ઘણી લખી, લેખક પરિચય જે રતિલાલ બોરીસાગરનો છે તે, શબ્દાર્થ લખ્યા, તળપદા શબ્દો લખ્યા, વિરોધી શબ્દો, રૂઢિપ્રયોગ અને શબ્દ સમૂહ માટે એક શબ્દ, બરાબર છે. હવે પાઠની વાત કરીએ તો સૌ પ્રથમ આપણે કહીએ ને કે ચોમાસાની સિઝન શરૂ થવાની એટલે આપણને ખબર પડે, તો ઘણા લોકો તો બહુ ઉતાવળા હોય કે હજી તો ચોમાસાની સિઝન શરૂઆત થાય ને ત્યાં તો એ છત્રી લેવા કે રેનકોટની ખરીદી કરશે, આ બધી તૈયારીમાં પડી જતા હોય છે. જરૂરી પણ છે ને કે ઘણા લોકોને એવું નથી નજીક જ, ઘણાને દૂર પણ જવાનું થાય, જો આળસ કરે તો શું થશે, તો કે પલળવાનો ડર રહે, પલળે તો શું થાય, તો કે બીમાર થઈ જવાય, આ બધા ઘણા કારણરૂપ હોય છે. તો એ લેખક પણ એ પોતાની જ વાત જાણે કરતા એવી રીતે કહે છે
કે પહેલો જ વરસાદ થયો મોસમનો, એટલે કે જેવી ચોમાસાની સિઝન શરૂ થાય છે અને ચોમાસાની ઋતુનો પહેલો જ વરસાદ થાય છે અને લેખક પહોંચી જાય છે છત્રી લેવા જાણીતા સ્ટોરમાં, સ્ટોર એટલે કે દુકાનમાં. ન્યા જઈને એમ કહે છે કે ભાઈ એક નાની એવી સરસ મજાની નાજુકડી છત્રી બતાવો ને, કારણ કે આપણે હંમેશા કેવી વસ્તુ અમુક પસંદ કરીએ કે રોજ આપણને થાય કે ભાઈ ચોમાસું છે, જોડે રેઇનકોટ રાખવો પડે, છત્રી રાખવી પડે, બરાબર, વરસાદનું કંઈ નક્કી ન હોય. તો નાનકડી માગે છે, જેનું કારણ શું કે પોતાની પાસે કોઈ કેવી બેગ કે એવું હોય તો એમાં રાખી શકાય કે પકડવામાં પણ, અથવા તો હાથમાં પકડવી તો પણ સહેલી પડે, મોડી મોટી મોટી હોય તો પકડવામાં મજા ન આવે. ત્યારે દુકાનદાર છે ને અલગ અલગ જાતની બધી છત્રીઓ બતાવવા માંડે. આપણે પણ છત્રી લેવા જઈએ ને આપણે દુકાનમાં જઈને કહીએ કે છત્રી બતાવો ને, તો તમને પણ ખબર છે એ કેટલી બધી સાઇઝની બતાવશે. તેમાંથી એક જે શ્યામલ શ્યામા રંગની, જેમ મેં શબ્દાર્થ લખવાની શરૂઆત કરી ત્યારે તમને કીધું હતું કે એ શબ્દ જોતા આપણને લાગે કોઈ સ્ત્રીની વાત થતી હોય જાણે, તે કેવી શ્યામ રંગની એટલે કે કાળા રંગની એક છત્રી હતી, નાનકડી નાચકડી હતી, તેમને ગમે છે અને તે છત્રી ખરીદે છે. પણ જે દુકાનવાળો વ્યક્તિ હતો એ ધારી ધારીને ક્યારે નો તેની સામું જોઈ રહ્યો હતો, જાણે કંઈક યાદ કરવાનો પ્રયત્ન કરતો હોય ને એવું લેખકને લાગે છે કે આ દુકાનવાળો શા માટે મને ધારી ધારીને જોતો હશે. એટલે તરત એમને પોતાને એવું થાય કે કેવું તો નહીં બન્યું હોય ને, કોઈ મહારાજ જેવો દેખાતો વ્યક્તિ આ દુકાને આવીને છત્રી લઈ ગયો હશે, કદાચ બિચારા જોડે પૈસા અત્યારે નહીં હોય, કાં તો ઘટ્યા હશે ને ઉધાર લઈ ગયો હશે, એટલે દુકાનદારે વિશ્વાસ કરીને છત્રી આપી હશે, પરંતુ બની શકે કે એ વ્યક્તિ પાછો પૈસા દેવા આવ્યો હશે નહીં. તો ક્યાંક આ દુકાનવાળો મને એ વ્યક્તિ નહીં સમજતો હોય ને, આવું કોણ કલ્પના કરે છે લેખક. ત્યાં એ દુકાનવાળો જ અચાનક લેખકને કહે છે કે સાહેબ હવે જુઓ, આપણે ગમે તે પણ આપણને કોઈક સાહેબ કે મેડમ કે આવું કંઈક કેમ, તો આપણને ગમે ને, તો કે એ જ વાત અહીંયા. ત્યારે અહીંયા કહે છે કે કાકાના બદલે એણે છે ને સાહેબ શબ્દ વાપર્યો, એટલે કે કહેવાનું કે લેખક એમ તો મોટા છે બરાબર, તો કાકા પણ દુકાનવાળો કહી શકે, બની શકે કે દુકાનવાળો વ્યક્તિ એનાથી ઉંમરમાં નાનો હશે, પરંતુ એને સાહેબ કીધું. અને એને એમ કહે છે કે મને બહુ યાદ નથી, પરંતુ મને એવું લાગે છે કે તમે ગયા વર્ષે પણ છત્રી લેવા આવ્યા હતા, કે આપણે એકને એક વસ્તુ અહીંયા શું કીધું હતું, જાણીતા સ્ટોરમાંથી, એટલે કે લેખકને પૂરો વિશ્વાસ છે કે આ દુકાન છે એમાં જે વસ્તુઓ વેચાય છે કેવી છે, તકલાદી નથી પરંતુ ટકી રહે એટલે કે ટકાઉ છે, એટલે કે ગયા વર્ષે પણ લેખક છત્રી લેવાની આયા હશે એવો આપણને પણ પ્રશ્ન થાય, કારણ કે દુકાનવાળા એમને પ્રશ્ન કર્યો કે તમે તો ગયા વર્ષે નહોતા આવ્યા કે નહીં. એટલે લેખક કહે છે ગઈ સાલ જ નહીં પણ એના આગલા વર્ષે પણ આવ્યો હતો, પણ એને પહેલાંની સાલે પણ આવ્યો હતો, પણ એ બીજી જગ્યાએથી લીધી. કહેવાનો મતલબ કે લેખક પોતે દર વર્ષે છત્રી ખરીદે છે. હવે તમે પણ વિચારો કે છત્રીનો એટલો બધો ઉપયોગ નથી કે દર વર્ષે તૂટી જાય. પછી બોલો દુકાનવાળો પણ એમને કહે છે કે સાહેબ અમે માનીએ ત્યાં સુધી અમારી છત્રી એવી હાવ નથી કે જે વર્ષ દિવસમાં તૂટી જાય, ટકાઉ તો છે જ, એમ કે ટકે એવી છે કે અમે સાવ એવી છત્રી નથી વાપરતા અથવા તો વેચતા કે જે એક વર્ષમાં તૂટી જાય. એક વર્ષ એટલે કે વિચારો કે ચોમાસાના 4 મહિના હોય, એ 4 મહિનામાં એ છત્રી તમે કેટલી વાર ઉપયોગ કરો છો, ગણતરી કરી છે આપણે એવી ગણતરી કરીએ તો કે નહીં. હવે 4 મહિનાના 2 મહિનાના આધારે ચાલો, તો 2 મહિનામાં તમે કોણ જાણે 30-35 વાર એ માંડ ઉપયોગ કર્યો હોય તો બરાબર, તો કે અને પછી બાકીના મહિનાથી છત્રી પડી રહેવાની છે, તો કે એમ કેમ. ત્યારે તે કહે છે તે હશે, હું એમ નથી કે તે તમારી છત્રી ટકાઉ નથી, પણ તમારી છત્રી છે ને મારી પાસે ટકતી નથી, ખોવાઈ જાય છે એવી છત્રી તમે, એટલે કે ન ખોવાય એવી છત્રી તમે રાખો છો. અહીંયા જુઓ લેખક શું કહે છે, પેલા દુકાનવાળાને સમજાવવાનો પ્રયત્ન કરે છે કે હું એવું નથી માનતો કે તમારી છત્રી ટકતી નથી, તમારી છત્રી ટકાઉ છે જ પણ મારી પાસે ટકતી નથી બરાબર, કે તમે એવી છત્રી રાખો કે જે છત્રી ક્યારેય ખોવાય જ નહીં. ત્યારે દુકાનવાળો પણ બિચારો વિચારમાં પડી ગયો, એ કહે છે ભાઈ અમે એવી છત્રી રાખતા નથી, અમે નહીં પણ કદાચ કોઈ નહીં રાખતું કે જે છત્રી ક્યારેય ટકે એટલે કે ખોવાય નહીં. હવે ખોવાય નહીં એના ઉપાય તો તમારે તમારી જાતે જ ગોતવા પડશે. ત્યારે અહીંયા આપણને એક ઉદાહરણ બતાવવામાં આવ્યું છે અને આ ઉદાહરણ જે છે ને બધાએ સરસ રીતે યાદ રાખવાનું છે, કેમ તો કે એક વાક્યનો પ્રશ્ન જવાબ બને છે. તો અહીંયા ઉદાહરણ છે કે પોતાના કુંવરને કાંટો ન વાગે. રાજા મી ઈચ્છે છે કે એનો રાજકુમાર છે ને એનો કુંવર એ આખા રાજ્યમાં ગમે ત્યાં ફરે ને તેને કાંટો પણ લાગવો જોઈએ નહીં. એટલે એ છે ને પોતાના ગામના આખા રાજ્યને એટલે કે ચામડાથી મઢી દેવાનો આદેશ આપે છે. આ શું યોગ્ય છે, તો કે નહીં. ત્યારે ગામનો એક માણસ હતો, એણે શું કર્યું કે કુંવર માટે એટલે કે રાજાના દીકરા માટે તેણે શું સીવી દીધા, ચામડાના બૂટ, એટલે કે ચામડાના બૂટ પહેરે ને ગમે ત્યાં ફરે તો તેને પગમાં કાંટા લાગશે નહીં.
કે કદાચ રવિન્દ્રનાથ ટાગોરનું પણ ઈ કાવ્ય છે. એટલે કહેવાનો મતલબ એટલો જ છે કે પ્રશ્ન પૂછે કે પોતાના કુંવરને કાંટો ન વાગે એ માટે રાજાએ શું કહ્યું, તો આપણે એટલું લખવાનું કે પોતાના કુંવરને કાંટો ન વાગે એ માટે આખા રાજ્યને ચામડાથી મઢી દેવાનો આદેશ આપ્યો. બરાબર, કે જગતના છોડવાના પ્રયત્ન છોડીને, કે રવિન્દ્રનાથ ટાગોર જાણીતા કવિ છે બરાબર ને, તમને પણ એનું નામ તમે પણ સાંભળ્યું છે, કે એમણે એવું કીધું છે કે જગતને સુધારવાના મિથ્યા, મિથ્યા એટલે નકામા, તો કે જે જગતને સુધારવાના એવા નકામા પ્રયત્નો છોડીને પોતાની જાતને સુધારવાનો પ્રયત્ન કરો. આવું હું ઘણી વાર લેક્ચરમાં બોલું છું કે આપણે બીજાને ખોટી સારી સલાહ આપ્યા કરીએ, પણ શું આપણે એ વસ્તુને અનુસરીએ છીએ? ક્વેશ્ચન માર્ક. તમને ખબર જ હોવી જોઈએ કે તમે એને અનુસરો છો કે નહીં. તો કે દુકાનનો માલિક હતો, એણે ટાગોરના કદાચ કવિતા આવા વાંચ્યા હોય કે ના વાંચ્યા ખબર નહીં, પરંતુ એણે એમ કીધું કે તમે હવે છત્રી ખોવાય નહીં, એવી છત્રી ગોત્યા વગર છત્રી કેવી રીતે સાચવી તે માટેના ઉપાય ગોતો, અને એને સમજાવે છે. ત્યારે છત્રી ન ખોવાય માટે એણે કસા ઉપાયો કર્યા જ નથી એવું નથી, પરંતુ કે મારા સાનિધ્યમાં, કે મારી નજરમાં એવું ક્યારેય નથી આવતું કે છત્રી એટલી બધી ચંચળ બની જાય કે મારો ત્યાગ કરી દે. હવે છત્રીને કાંઈ બે પગ તો ભગવાને આપ્યા નથી કે એને લેખક ન ગમ્યા એની જાતે ચાલીને નીકળી જાય, પરંતુ અહીં એક કટાક્ષ પૂરવામાં આવ્યો છે કે લેખક અહીંયા એવું પણ કહે છે કે ઘણી વાર એવું પણ બન્યું છે કે દુકાનેથી નવી છત્રી લીધી હોય અને ઘરે પહોંચે ને ત્યાં સુધીમાં છત્રી ખોવાઈ ગઈ હોય, એને વિક્રમો નોંધ્યા છે. વિક્રમો નોંધ્યું એટલે આપણે કહીએ ને એવોર્ડ બુકમાં નામ આવું એના જેવું, કે અસંખ્ય વાર એવું બન્યું છે કે હજી તો છત્રી નવી ખરીદે દુકાનેથી અને ઘરે પહોંચે ત્યાં તો છત્રી શું થઈ ગઈ હશે, ખોવાઈ ગઈ હોય. ત્યારે હવે લેખકને ઉપાયો મળે છે શેના, તો કે છત્રી ન ખોવાય એના માટે થઈને. બરાબર, તો એવા ઉપાયો અહીંયા બતાવે છે કે ઘણા લોકો કેને એમ કીધું કે ગળામાં તમારે છે ને છત્રી વીંટવા માટે શું કરવાની, એક માળાની જેમ દોરી લટકાવવી અને એ દોરીમાં શું કરવાની, છત્રી લટકાવી રાખવાની. દોરી થોડીક મોટી રાખવાની, કેમ, તો કે અચાનક વરસાદ શરૂ થાય એટલે છત્રી આમ કરીને ખોલીને ખોલી નાખવાની. બરાબર, એટલે કે તમે પલળશો નહીં, જેવો વરસાદ બંધ થાય એટલે છત્રી બંધ કરો એટલે પાછી દોરામાં જે છત્રી લટકાવી છે તમારા ગળામાં લટકી રહેશે. અને કે વરસાદમાં પછી જો છત્રી એમ રાખશે એટલે શું થાય, તો પલળેલી છે એટલે તમારા કપડાં તો ભીના થાય, એટલે કે એ પણ ન થાય એટલે શું કરો, અને એક ઓછાડ જોડે રાખવાનો અને એ ઓછાડ છત્રીને વીંટી દેવાનો, કે જેથી કરીને તમારો શર્ટ એટલે કે ખમીસ એટલે કે કપડાં ભીના ન થાય. બીજી સલાહ એમને એક એવી મળી હતી કે તમે એક કામ કરો, એક પગારદાર માણસ તમારી સાથે રાખો. પગારદાર એટલે એના માટે તમારે પગાર ચૂકવવાનો. આપણે આપણે છે કોઈ પણ જગ્યાએ કાર્ય કરીએ છીએ, કામ કરીએ, તો એના બદલામાં આપણને શું મળે, પગાર. તો કે એવો માણસ કે જેટલી વાર તમે બહાર જાઓ, જેવી રીતે ઘણા લોકો નહીં આમ ભલે પોતાને ફોર વ્હીલ ચલાવતા આવડતી, પણ લાંબા રૂટમાં જવું તો ડ્રાઈવરને સાથે રાખે, તો કે તમારી રીતે આ ભાઈને રાખવાના, કે જ્યારે પણ તમે બહાર જાઓ તે તમારી છત્રી સાચવે. અને કે જો આનાથી બેસ્ટ ઇલાજ કે છત્રી પણ ખરીદવી ન પડે, શું, તો કે તમે ચાતુર્માસ, ચાતુર્માસ એટલે મેં તમને આગળ કીધું તેમ કે ચોમાસાની ઋતુના ટોટલ એટલે કે કુલ કેટલા મહિના, તો ચાર મહિના, ચાતુર્માસ. બરાબર, શબ્દ સમૂહ આપણે લખ્યો ને, ચોમાસાની ઋતુના ચાર મહિના, તો ચાતુર્માસ આ શબ્દ સમૂહ બને છે, તો ઉપર રેફ આવે છે. તો કે આ ચોમાસાની સિઝનના જે ચાર મહિના હોય ને ત્યારે તમારે ઘરે જ રહેવું. બરાબર, અને એ સમય દરમિયાન શું કરવું, તો કે પ્રભુ ભજન કરવું, જેથી છત્રી ખરીદવાનો પણ પ્રશ્ન નહીં, તો ખોવાવાનો તો રહેશે જ નહીં. હવે જો અહીંયા કીધું કે ચાર મહિના પ્રભુ ભજન કરવા, કેમ, તો કે ચોમાસાની ઋતુના જે આપણે ચાર મહિના ગણીએ ત્યારે ઘણા બધા આપણા વાર તહેવાર ઈશ્વર ભક્તિને લગતા આવે, તો કે બે કામ થઈ જાય, પ્રભુને યાદ પણ થઈ જશે અને છત્રી પણ લેવી પડશે નહીં. એક સલાહ એ પણ એ મળી કે છત્રી ઉપર તમારે તમારું છે ને નામ સરનામું બધું લખવું, નામ પણ લખવું અને સરનામું લખવું, જેથી કરીને કોઈને મળે તો એ પોસ્ટકાર્ડ લખીને તમને જાણ કરી શકે. આવી ચાર સલાહો એમને મળે છે. છત્રી ન ખોવાઈ માટે આ ઉપરના જેવી આ તો આપણને ચાર પાંચ જ બતાવી, પણ એના જેવી ઘણી બધી લેખકને સલાહ મળી, પણ એમાંથી બધી જે સલાહ હતી ને એમના અયોગ્ય લાગે, પણ એમને એક સલાહ ગમી, તો કે કઈ, તો કે છત્રી ઉપર પોતાનું નામ સરનામું લખાવવાની. અને પછી તેમણે છત્રી ઉપર, નવી છત્રી જે લીધી ને એની ઉપર નામ સરનામું વિગતવાર મસ્ત લખ્યું, એની ઉપર પોતાનો ફોન નંબર એટલે કે ટેલિફોન પણ નંબર પણ લખ્યો, અને વરસાદના પાણીથી ભૂસાઈ ન જાય ને તે માટે તેમણે પાક્કા કલરનો ઉપયોગ કર્યો. જો એમ તો લેખકમાં બુદ્ધિ છે નથી એવું નહીં, એટલે કે એમણે પાક્કા કલરનો ઉપયોગ કર્યો કે જેથી કરીને તે પાણીથી ધોવાઈ ન જાય. અને કે છત્રી ઉપર આ જે નામ સરનામાં લખવાનો છે એનો ઉપાય હતો ને વિચાર, એ કારગત નીવડ્યો. કારગત નીવડ્યો એટલે સફળ નીવડ્યો, કે છત્રી લીધા લગભગ 20 દિવસ થયા હશે અને તેમણે રાજકોટ જવાનું થાય છે.
અને અમદાવાદથી રાજકોટની જે મુસાફરી કરી એ દરમિયાન વીસેક દિવસ પછી રાજકોટથી તેમને પત્ર આવ્યો, એટલે કે એક વખત તેઓ રાજકોટ ગયા હશે, આવી ગયા અને 20 દિવસ થઈ ગયા. પછી અચાનક એમને 20 દિવસ પછી એક પત્ર મળ્યો જેમાં લખ્યું હતું કે ભાઈ મુસાફરી દરમિયાન તમારી છત્રી ભૂલથી મારી પાસે આવી ગયે છે, તો હું તમને એટલી આજીજી કરું કે તમે આ છત્રી લઈ જાઓ, એટલે કે મારથી ભૂલ થઈ ગઈ, હું તમારી પાસે માફી માગું છું, ક્ષમા યાચના કરે છે. અને છત્રી ખોવાઈ ગઈ અને 20 દિવસ વયા ગયા, પત્ર મળ્યો ત્યારે 20 દિવસ પછી લેખકને યાદ આવ્યું, લે હું તો છત્રી જ ભૂલી ગયો હતો, વિચારો લેખક કેટલા ભોલકણા. ત્યારબાદ કે એ દિવસમાં વરસાદ નહોતો એટલે છત્રીની મારે જરૂરિયાત પડી નહીં, એટલે એ સમય દરમિયાન તેમને એ વાત યાદ આવતી નથી. કઈ વાત? કે છત્રી ખોવાઈ ગઈ છે. અને ત્યારબાદ અહીંયા કે છે કે પત્ર લેખકની શ્રદ્ધા ચોક્કસ વધારે પડતી હતી, તે સજ્જનનો આભાર પણ માને છે અને દિલગીરી પણ વ્યક્ત કરે છે અને કે છે હા સમય મળશે ત્યારે હું આવીને છત્રી લઈ જઈશ. પછી રાજકોટ રૂબરૂ જઈને પત્રમાં જે સરનામું આપેલું હતું એ છત્રી મેળવવા સિવાય બીજો કોઈ ઉપાય નહોતો. જો છત્રી લેવા જવું હોય તો લેખકને પાછું અમદાવાદથી ક્યાં જવું પડશે? રાજકોટ, બરાબર. એના સિવાય બીજો કોઈ વિકલ્પ હતો નહીં. અને કે આ ઉપાય મારા સિવાય બધાને નકામું લાગ્યું. બધા એટલે કોણ? તો કે છે એના ઘરના સભ્યો. ખાલી લેખકને એવું લાગે છે કે નહીં, બિચારા પેલા ભાઈએ જો એની ફરજ નિભાવી છે તો સામે છત્રી લેવા જઈને મારે મારી ફરજ પણ નિભાવી જોઈએ. કે પછી હવે ગણો, હવે લેખક ગણતરી કરે છે કે અમદાવાદથી રાજકોટ જશે એટલે કેટલા પૈસા વપરાશે તે. તો કે છે કે રાજકોટ જવા આવવાના બસ ભાડાના ઓછામાં ઓછા 250 રૂપિયા થાય. બીજો વચારાનો ખર્ચ કે વચારે ચા પાણી નાસ્તી પીએ, પછી બસ સ્ટેન્ડે ઉતરીએ તો પાછી રિક્ષા કરીએ, એ એટલે કે રાજકોટ છત્રી લેવા જેવું વ્યવહારુ ગણાય નહીં આવું બધા માનતા હતા. પણ કે હું જાઉં નહીં, બધાને મૂર્ખામી ભર્યું લાગતું હતું, પણ હું મક્કમ રહ્યો લેખક તો દ્રઢ કે નહીં હું છત્રી લેવા જઈશ જ, કે એમાં પૈસાનો સવાલ નહોતો. પણ કે છત્રી ભૂલથી ભાઈ લઈ ગયા છે તો એણે એક એનું વર્તન કે એની ફરજ નિભાવી, તો મારે પણ એ છત્રી લેવા જવી જોઈએ. અને કે મારી જેમ સૂક્ષ્મ રીતે નજીવ રીતે કેટલા લોકો વિચારતા હશે કે બધા ભલે ગમે તે કહે, પણ રાજકોટથી ભલે મારે છત્રી લેવા, અમદાવાદથી રાજકોટ નહીં પણ જો આવી રીતે કોઈ એનું કામ વ્યવસ્થિત રીતે કરે તો મારે રાજકોટ નહીં પણ રશિયા પણ જવું મારા માટે યોગ્ય છે. તો આ એક પ્રશ્ન પણ બને કે છત્રી લેવા જવાની બાબતમાં લેખકનો શું દ્રઢ મત હતો તે આપણે લખી શકીએ કે ભાઈ છત્રી લેવા રાજકોટ શું પણ રશિયા જવું પડે, એ એમનો દ્રઢ મત હતો. પછી કહે છે કે રાજકોટ જાય છે લેખક છત્રી લેવા. છત્રી પાછી મેળવી પેલા સજ્જન વ્યક્તિનો આભાર માને છે, વળતી બસમાં અમદાવાદ આવ્યા. પણ શું થયું વિચારો તમે? હા, અમદાવાદમાં છત્રી પાછી ભૂલી ગયા. ઘરે પહોંચી ગયા પછી તેમને યાદ આવ્યું. ઘરે પહોંચે એટલે એમને યાદ આવ્યું કે ઘરના સભ્યોએ યાદ દેવડાવ્યું, અહીંયા ઉલ્લેખ કરવામાં આવેલો નથી, પણ બની શકે 99% ઘરના સભ્યોએ જ કીધું ભાઈ તું તો ગયો હતો ને રાજકોટ છત્રી લેવા, લેખક તો આ થલાવતા આવ્યા હશે, એટલે આ જોડે છત્રી જ નથી. એટલે પૂછ્યું ને ઘરના લોકોએ કે આ ભાઈ છત્રી, એટલે લેખકને યાદ લ્યો છત્રી તો બસમાં જ ભૂલાઈ ગઈ. તરત પાછી રિક્ષા કરીને ક્યાંય ગયા? અમદાવાદના બસ સ્ટેશને. ત્યાં કોઈએ જે ઓફિસ હોય ત્યાં કોઈએ છત્રી જમા કરાવી નહોતી, એટલે જવા આવવાના પાછા 80 રૂપિયા થયા. એટલે કે પછીના દિવસમાં, પછી બીજો દિવસ હજી ચોમાસાની સિઝન શરૂ જ છે, એટલે જે જગ્યાએથી હમણાં છત્રી લીધી પાછા એ દુકાનમાં એટલે કે સ્ટોરમાં ગયા અને છત્રી માગી અને દુકાનવાળો છે એની સામે સ્મિત કર્યું એટલે કે હસ્યા. એટલે કે દુકાનવાળો બીજું કંઈ નથી બોલતો, એની સામે જઈને માત્ર શું કરે છે? હસે છે. કારણ કે એને થઈ ખબર પડી ગઈ કે ભાઈ આ દુકાનવાળા ભાઈ છે પાછું, સોરી આ જે લેખક છે એટલે કે આ જે વ્યક્તિ છે પાછો છત્રી ક્યાં ભૂલી આવ્યો છે અને નવી છત્રી લઈ આવ્યો. બરાબર. તો આપણો પાઠનો ટૂંકસાર થયો. આવા પાઠ હોય તો મને ખબર છે તમને પણ ભણવાની મજા આવે. જેમ કે આપણે આગળ વાયરલ ઇન્ફેક્શન 6ઠો પાઠ ચલાવ્યો ત્યારે તમને એમ થયું કે મેડમે ડાયરેક્ટ પાઠ ચાલુ કરી દીધો, પરંતુ જેમાં કોઈ સ્ટોરી જેવું જ ન હોય તેમાં કંઈને પણ કંઈ ફાયદો થાય નહીં. પણ જો આ સ્ટોરી જેવું હોય તો તમને અડધો પાઠ તો એમ નમ યાદ રહી જાય. શબ્દ એટલે કે ત્યારે થોડું ઘણું 10-15% ખબર પડી જાય કે એનો રૂઢિ પ્રયોગ આવે કે શબ્દ સમૂહ આવે, ટૂંકસાર કહીએ એટલે પાછું ખબર પડી જાય, વિગતવાર પાઠ ચાલે એટલે ખબર પડી જાય. બરાબર ને? એટલે આપણો ટૂંકસાર અહીંયા પૂરો થાય છે. હવે સૌથી પહેલાં આપણે ઉપર પ્રસ્તાવનાની વાત કરીએ તો રતિલાલ મોહનલાલ બોરીસાગરનો જન્મ સૌરાષ્ટ્રના સાવરકુંડલામાં થયો હતો. તેઓ વર્ષો સુધી અધ્યાપક રહ્યા હતા. ત્યારબાદ ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળમાં નાયબ નિયામક તરીકે રહ્યા હતા. મરક મરક, આનંદલોક, એન્જોયગ્રાફી, તિલક કરતા 63 થયા વગેરે તેમના હાસ્યલેખોના નોંધપાત્ર સંગ્રહો છે. તેમણે સંભવામી યુગે યુગે હાસ્યલવણ લખી છે.
हास्य साहित्यनु संपादन तेमणे सूक्ष्मताथी करेलू छे। बालवंदना तेमनु बाळ साहित्यनु प्रदान छे। गुजरात साहित्य अकादमी, गांधीनगर मारवाड़ी सम्मेलन मुंबई तथा साहित्य सभाना विविध एवॉर्ड पण प्राप्त थया छे। पाठ विषे विगतवार जोईए तो थोड़ी माहिती। छत्री हास्य निबंधमां लेखकना छत्री साथेना अनेक प्रसंगो निरूपाया छे। छत्रीनी खरीदी वखते थता अनुभव अने वारंवार छत्री खोवाई जवाथी एने साचवी राखवा माटेना उपायोमांथी हास्य निष्पन्न थाय छे। अंते छत्री खोवाई जता एना उपर लखेला नाम सरनामाना कारणे छत्री जेने मळी छे तेनो पत्र आवे छे ने लेखक छत्री लेवा राजकोट जाय छे, पाछा पण आवे छे त्यारे बसमां फरी पाछा छत्री भूलीने आवे छे। આમ માણસનું ભૂલકણાપણું છત્રી જેવી સામાન્ય લાગતી વસ્તુ સાથે જોડીને લેખકે નિર્દોષ હાસ્ય નિષ્પન્ન કર્યું છે। હવે પાઠની શરૂઆત કરીએ। પહેલો પેરેગ્રાફ। મોસમનો પહેલો વરસાદ પડ્યો ત્યારે હું છત્રી લેવા શહેરના એક જાણીતા સ્ટોરમાં ગયો અને નાની નાજુક છત્રી બતાવવા કહ્યું। દુકાનદારે જુદી જુદી સાઇઝની કેટલીક છત્રીઓ બતાવી। એક શ્યામલ શ્યામા છત્રી મને ગમી, મેં એ છત્રી ખરીદી। દુકાનદાર ક્યારના મારી સામું ધારી ધારીને જોઈ રહ્યા છે ને કશુંક યાદ કરવાનો પ્રયત્ન કરે છે એમ મને લાગ્યું। કોઈ ગ્રાહક ઉધાર છત્રી ખરીદી ગયો હશે અને મારા જેવો જ દેખાતો હશે તો શું થશે એ વિચારે હું થોડો ગભરાયો। છત્રીના પૈસા આપી છત્રી લઈ હું જવા કરતો હતો ત્યાં દુકાનદારે પૂછ્યું, સાહેબ કાકાના કૌંસમાં એ વાક્ય છે કે કાકાના બદલે સાહેબ કહ્યું એ મને ગમ્યું। પરિસ્થિતિમાં જો કે એનાથી કા ખાસ કશો ફરક નહોતો પડતો તો એ જરા સારું લાગ્યું। તમે ગઈ સાલ છત્રી લેવા આવેલા ખરા? ક્વેશ્ચન માર્ક છે, એટલે કે એક પ્રશ્ન પૂછે છે દુકાનવાળો કે અહીંયા આપણને કે મોસમનો, મોસમ એટલે સિઝનનો, ઋતુનો, કે પહેલો વરસાદ પડ્યો ત્યારે હું એટલે કે લેખક છત્રી લેવા માટે શહેરમાં એક જાણીતો સ્ટોર એટલે કે દુકાન હતી ત્યાં તેઓ જાય છે અને કહે છે એક નાની નાજુક, નાની એટલે કે નાનકડી, નાજુક એટલે નમણી એવી સરસ મજાની છત્રી બતાવવા કીધું કે દુકાનદાર અલગ અલગ સાઇઝની એટલે કે કદની ઘણી છત્રીઓ બતાવે છે જેમાં એક શ્યામલ શ્યામા છત્રી, શ્યામલ શ્યામા એટલે શ્યામ વાન ધરાવનારી એટલે કે શ્યામ રંગની કાળા રંગની છત્રી ગમે છે અને મેં એ છત્રી ખરીદી। પરંતુ લેખક કહે છે કે દુકાનદાર ક્યારનો મારી સામે ધારી ધારીને એટલે કે એક ટસ નજરે જોઈ રહ્યો હતો અને જાણે કશુંક યાદ કરવાનું, એટલે કંઈક ભૂલી ગયું ને યાદ કરતો હોય એવી એની નજર એટલે કે પ્રયત્ન કરતો હતો એવું એમને લાગે છે। કોઈ ગ્રાહક ઉધાર છત્રી લઈ ગયો, હવે જુઓ લેખકના મનમાં શું વિચાર આવે છે કે લેખકને એવું લાગે છે કે મારા જેવો દેખાતો કોઈ વ્યક્તિ ઉધાર એટલે કે પૈસા આપ્યા વિના કે ભાઈ હમણાં પાછો અહીંથી નીકળીશ ને ત્યારે છત્રી દઈ જઈશ, કદાચ બનીશ કે બે પાંચ દિવસ નીકળી કે આપણી વ્યક્તિ આવ્યો ને એટલે કેવી રીતે ઉધાર છત્રી લઈ ગયો છો, મારા જેવો જ દેખાતો હશે અને એ વિચારીને ગભરાયો। લેખકને બીક લાગે છે, કદાચ જો એ મારા જેવો દેખાતો હશે ને દુકાનવાળો મને જ સમજશે તો શું થશે, તો અમારે એ છત્રીના પણ પૈસા ચૂકવવા પડશે કે હું તો એટલે છત્રી, એમણે લેખક વિચારે છે કે મેં મારી છત્રી જે લીધી હતી એના ફટાફટ પૈસા ચૂકવીને હું ત્યાંથી હજી જવાનું જ વિચારતો હતો ત્યાં દુકાનદારે મને પૂછ્યું કે ત્યાં દુકાનદાર છે તે તેમને રોકે છે ને પૂછે છે કે સાહેબ કાઉન્સમાં છે કે કાકાના બદલે સાહેબ કીધું ને એ એમને ગમ્યું એ વાત સાચી, પણ એનાથી એને કાંઈ ફરક પડતો નથી કારણ કે સાહેબ કોકા ગમે તે પણ જે ઉંમર છે એમાં કાંઈ ઘટાડો થવાનો નથી, પરંતુ કે છે સાહેબ કીધું એટલે મને સારું લાગ્યું અને પૂછે છે કે શું તમે ગઈકાલે છત્રી, ગઈકાલે નહીં પણ તમે ગઈ સાલ છત્રી લેવા આવેલા ખરા? દુકાનવાળો છે ને એ પેલા લેખકને પ્રશ્ન કરે છે કે કદાચ તમે મને એવું યાદ છે ત્યાં સુધી શું તમે ગયા સાલ, સાલ એટલે વર્ષે, એટલે કે ગયા વર્ષે પણ શું તમે છત્રી લેવા આવેલા? ત્યારે ગઈ સાલ જ નહીં એની પહેલાંની સાલે પણ છત્રી લેવા આવેલો, ગઈ સાલની પહેલાંની સાલે પણ મેં છત્રી ખરીદેલી, અલબત્ત એ બીજી કોઈ દુકાનેથી ખરીદેલી, ખરીદેલી એટલે ખરીદવું। એટલે જ્યારે દુકાનવાળો એને પ્રશ્ન કરે છે ત્યારે
લેખક એમ કહે છે કે હા ભાઈ, આ વર્ષે નહીં ગયા વર્ષે પણ હું આવ્યો હતો, પણ એ કોઈક બીજા દુકાનેથી મેં એ છત્રી ખરીદી હતી. પણ સાહેબ, અમારી છત્રી એમ વર્ષ દિવસમાં તૂટી ન જાય, અમારી છત્રી ખૂબ ટકાઉ હોય છે. દુકાનવાળો સામે કહે છે કે સાહેબ, કે અમારી છત્રી કાંઈ એમ એક વર્ષ દિવસમાં એટલે કે એક વર્ષમાં 12 મહિનામાં કાંઈ તૂટી જાય સાવ એવી હોતી નથી. અમારી છત્રી એમ તો ટકાઉ હોય છે, ટકાઉ એટલે ટકે તેવી, બરાબર ને, કે એમ તૂટી જાય એવી ના હોય, એમ તો સારી હોય છે. તે હશે, હવે જો લેખક કેવી રીતે જવાબ આપે, તે હશે, હું ના નથી પાડતો. તમારી છત્રી ટકાઉ હશે જ, પણ તમારી છત્રી મારી પાસે ટકતી નથી, ખોવાઈ જાય. ખોવાય જ નહીં એવી છત્રી તમે રાખો છો. જ્યારે દુકાનવાળો એમ કહે છે કે ભાઈ, અમારી છત્રી કાંઈ એક વર્ષમાં કાંઈ તૂટી જાય ને એવી નથી હોતી, હો, એમ તો ટકે એવી છે, ટકાઉ છે, મજબૂત છે, ત્યારે લેખક કે ભાઈ, હું એમાં ક્યાં ના પડું, તે હશે, ટકાઉ હશે, પરંતુ તમારી છત્રી મારી પાસે ટકતી નથી. એટલે સામે લેખક પાછું એમ પૂછે કે હે, તમારી જોડે એવી કોઈ છત્રી છે કે જે ક્યારેય ખોવાય જ નહીં? એટલે જો આ પ્રશ્ન કેવો આપણને આડો અવડો લાગે, એટલે દુકાનવાળો કે છે એવી છત્રી અમે નથી રાખતા, કદાચ કોઈ રાખતું નહીં. એવી કોઈ વસ્તુ છે કે જે જ્યારે ખોવાય જ નહીં, તે વસ્તુ, એ પ્રશ્ન લેખકનો નકામો છે. એટલે જવાબ પણ એમને સામે એવી રીતે જ મળે છે કે અમે જ નહીં, પણ કદાચ કોઈ પણ વ્યક્તિ એવી છત્રી રાખતા નહીં હોય. એટલે છત્રી હવે તમારી પાસે ટકી રહે એવો ઉપાય તમારે જ જાતે ગોતવો પડશે. દુકાનદાર પણ એમ તો જુઓ, એનામાં પણ કંઈક કાબિલિયત હતી, વિચારસરણી વાળો હતો, એટલે સામેથી કહે છે કે ભાઈ, એવી છત્રી તો તમને ગમે ત્યાં ગોતવા જાઓ તો એવી છત્રી નહીં મળે કે જે ક્યારેય ખોવાય જ નહીં. તો હવે તમારે જ જાતે ઉપાય કરવો પડશે કે તમારી છત્રી તમારી પાસેથી કેવી રીતે ખોવાય નહીં. તો આટલો પાઠ અત્યારે હવે આપણે રાખીએ છીએ, અને પાઠ જેટલો બાકી રહ્યો એ દરેકે હોમવર્કની અંદર એટલે કે વાંચીને રાખવાનો છે. થેન્ક યુ.